गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी। आज आप धोरण 9 मा विषय गणित मा चैप्टर 10 वर्तुळ ना चक्रीय चतुष्कोण ना मोस्ट इम्पोर्टंट एक्जाम्पल सीखी रहा छे। तो बराबर ध्यान आपो मित्रों। हवे अहींया 10मा नंबर ना दाखलानी अंदर आपणे चक्रीय चतुष्कोण कीधेलू छे। समझो जरा, चक्रीय चतुष्कोण कोने कहेवाय के जे चतुष्कोण ना चारे शिरोबिंदुओ वर्तुळ ऊपर आवेला होय तो ए चतुष्कोण ने चक्रीय चतुष्कोण कहेवाय। अहींया एबीसीडी आपेलो छे चतुष्कोण, पछी अहींया एम कीधु छे एबी रेखाखंड समांतर सीडी रेखाखंड, आ जे बे उभी लीटी करी छे एने समांतर कहेवाय। जो खूणो बी बराबर 80 होय तो चतुष्कोण एबीसीडी ना बाकी ना बधा ज खूणा ना माप शोधो। हवे मित्रों जुओ, आ 10मा नंबर ना दाखलामां चक्रीय चतुष्कोण कीधेलू छे, एटले तमारे सौ प्रथम पहला वर्तुळ दोरवू पड़े। अने चक्रीय चतुष्कोण एटले एनी व्याख्या तमने आवडती हशे के जे चतुष्कोण ना चारे शिरोबिंदुओ वर्तुळ ઉપરના બિંદુઓ હોય તો એ ચતુષ્કોણને, જો આ રીતે આ ચારે બિંદુઓ કઈ જગ્યા ઉપર છે, વર્તુળ ઉપર આવેલા છે, માટે આ ચતુષ્કોણને શું કહેવાય, ચક્રીય ચતુષ્કોણ। હવે અહીંયા એમ કીધું છે એબી રેખાખંડ સમાંતર સીડી રેખાખંડ, એટલે આ એબી રેખાખંડ અને એને સમાંતર કયો છે, સીડી રેખાખંડ। હવે આપણે ખૂણા બી નું માપ આપેલું છે, ખૂણો બી બરાબર 80, તો બાકીના ખૂણાના માપ શોધો। હવે આપણે મિત્રો ધ્યાન આપો કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા હોય તો આ સામ સામેના ખૂણાઓની જોડનો સરવાળો 180 થાય, એ જ રીતે આ બે ખૂણા હોય તો એમનો સરવાળો 180 થાય। તો આપણે અહીંયા પહેલા લખી કાઢીએ કે ચતુષ્કોણ, આ ચતુષ્કોણ માટેનું ચિહ્ન છે ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે, બરોબર। માટે શું થશે હવે જુઓ, અને બીજું આપણને રકમમાં શું કીધેલું છે, એબી રેખાખંડ સમાંતર સીડી રેખાખંડ એમ પણ આપેલું છે, અને બીજું આપણને આપેલું છે માપ ખૂણો બી બરાબર 80 અંશ, આવું આપેલું છે। અને હવે નિયમ આપણને ખબર છે કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના, એ લખીએ અહીંયા કે ચક્રીય ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા ના માપનો સરવાળો, આ યાદ રાખવાનું, માપનો સરવાળો 180 અંશ થાય છે, બરોબર। એટલે સામ સામેના ખૂણાઓની જોડ લઈએ તો બી એની સામેનો કયો છે, ડી, તો આપણે અહીંયા લખીએ માપ ખૂણો બી વત્તા માપ ખૂણો ડી બરાબર 180 અંશ, માટે બી નું માપ 80 વત્તા માપ ખૂણો ડી બરાબર 180 અંશ। હવે 80 ને પેલી બાજુ લઈ જાઓ તો માપ ખૂણો ડી બરાબર 180 માઇનસ 80, માટે માપ ખૂણો ડી બરાબર બાદ બાકી કરો તો કેટલા થાય, 100 અંશ। એટલે મિત્રો અહીંયા આપણને એક ખૂણાનું માપ અહીંયા મળી ગયું છે, આ ડી નું માપ કેટલું આવ્યું, 100 અંશ। હવે બીજું યાદ રાખો કે કોઈ પણ ચતુષ્કોણ આ ચક્રીય ચતુષ્કોણ છે તો એમાં પાસ પાસેના જે ખૂણા હોય, બરોબર, દાખલા તરીકે ખૂણો ડી, તો એની પાસેનો ખૂણો કયો છે, આ બાજુ સી, અને આ 80, તો એની બાજુનો ખૂણો કયો લેવાનો, એ। આપણે અહીંયા એબી રેખાખંડ સમાંતર સીડી રેખાખંડ કીધા છે, એટલે ખૂણો એ અને ખૂણો બી બરોબર એ બંને સરખા થાય, અને ખૂણો ડી અને ખૂણો સી એ સરખા થશે। તો આપણે અહીંયા લખીએ કે માપ ખૂણો એ, અથવા બીજી રીતે જો તમારે લખવું હોય
तो अहीं पास पासे ना जे खूणा होय एमनो सरवाळो पण 180 थाय, केटला थाय 180। आपणे ए रीते करवू होय तो माप खूणो ए वत्ता माप खूणो डी बराबर 180 अंश। माटे शू थशे मित्रों, चलो हवे एनु माप आपणी पासे नथी तो माप खूणो ए वत्ता डी एटले 100 अने बराबर 180 अंश। माटे माप खूणो ए बराबर 180 माइनस 100 माटे माप खूणो ए बराबर बाद बाकी करो तो केटला आव्या 80 आवी गया। એટલે આનું માપ એ નું માપ કેટલું આવ્યું 80, એટલે જો આ બંને સરખા થઈ ગયા। હવે આપણે સામસામેના લઈ લો આ બંને, કે સામસામેના ખૂણાની જોડ પણ એમનો સરવાળો કેટલો થાય 180, તો આપણે અહીંયા લઈ લઈએ માપ ખૂણો એ વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ। માટે એનું માપ કેટલું આવ્યું 80 वत्ता माप खूणो सी बराबर 180 अंश। हवे मित्रों 80 ने पेली बाजू लई जाओ, बराबर नी पेली बाजू लई जाओ तो माइनस थाय, तो माप खूणो सी बराबर 180 माइनस 80। माटे माप खूणो सी बराबर 100 अंश। એટલે જો અહીંયા આપણને સી નું માપ પણ કેટલું મળી ગયું 100 અંશ મિત્રો મળી ગયું। એટલે જો આ 100 100 આ 80 80 આ બંને પાસ પાસે ના, જો એ બી રેખાખંડમાં અહીંયા જે ખૂણા બન્યા એમના માપ સરખા આવ્યા અને બીસી એના ડી અને સી ના માપ સરખા આવ્યા। કેમ? કારણ કે અહીંયા આપણને શું કીધું છે, એ બી રેખાખંડ સમાંતર સીડી રેખાખંડ। તો આ રીતે આપણે ચારે ખૂણાના માપ શોધી કાઢ્યા। હવે પરીક્ષામાં આપણો આ દાખલો સાચો છે કે ખોટો ખબર કઈ દે પડે, તો મિત્રો આ ચારે ખૂણાના માપ જે છે એમનો સરવાળો કરીએ તો મિત્રો કેટલો થવો જોઈએ 360 થવો જોઈએ, અને જો 360 થાય તો આ એક્ઝામ્પલ આપણો સાચો। ચલો ગણતરી કરો તો 100 ને 100 200, 200 માં 80 ઉમેરો 280 અને 280 માં 80 ઉમેરો એટલે કેટલા થાય 360। ઓકે આવડશે ને? તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।